સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનો સ્વમિલન કાર્યક્રમ તથા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનો 12મો સ્વમિલન કાર્યક્રમ તથા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાંતિજ ખાતે આવેલ લીલાશ્રી પાટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ સમાજના પ્રમુખ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી હતી, તો સમાજના પ્રમુખ આગેવાનો દાતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો સમાજના સૌ કોઈ ઉપસ્થિત લોકોએ નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ મોદી સમાજ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બરના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો દાતાઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને સમાજના મોટેરાઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો બાળકોએ ડાન્સ, ગીત, એકપાત્રીય અભિનય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને માતા પિતા સહિત સમાજના લોકોના દિલ જીતી લીધા હતા. સમાજના પ્રમુખ ભાવેશભાઈ નટવરલાલ મોદી, ઉપપ્રમુખ નરેશભાઈ કચરાલાલ મોદી, મંત્રી હિતેશકુમાર જસવંતલાલ મોદી તથા તમામ કારોબારી સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધંધા રોજગાર બંધ પાડી મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. સમારંભ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં આજે જે ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યો છે, તેના માટે હું સમાજના એક સભ્ય તરીકે પ્રમુખ શ્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ અને મંત્રી શ્રી હિતેશભાઈનો અને તમામ કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા કાર્યક્રમો થતા રહે અને એમની મહેનત રંગ લાવે અને સમાજના તમામ સભ્યો તેમાં ઉત્સાહભર ભાગ લે અને દાતાશ્રીઓ ખૂબ આગળ આવી અને દાન કરે, એ રીતે આ કાર્યક્રમ હર હંમેશ ચાલુ રહે એવો તમામને શુભેચ્છા. હેલો, અત્રે યોજાયેલ 13મા મોદી સમાજના સંમેલન, વાર્ષિક સંમેલનમાં અને દિવાળી પછીના પ્રથમ વાર્ષિક મિલન સમારોહ પ્રસંગે સૌ લોકો જે પધાર્યા છે તેઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને તેઓ અમારા પ્રોગ્રામમાં પધારી અમારે પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે તેવા દાતાશ્રી તથા કારોબારી સભ્યો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સભ્યો તથા સમાજના સર્વ સભ્યોનું હું સ્વાગત કરું છું અને સર્વ સભ્યોનું હું અભિવાદન કરું છું કે તેઓ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમને ખૂબ મદદરૂપ થયેલ છે. આજે 13મો સ્નેહ સંમેલન સમારંભ જે યોજાયો તે તો મૂળ આ દાતાઓને આભારી છે, જેમાં લીલાશ્રી પાર્ટી પ્લોટના દાતા છે, પછી ઇનામી યોજનાના ભોજન દાતા તથા મંત્રી, ઉપપ્રમુખ, ઓડિટર, સહમંત્રી અને કારોબારી સભ્યોને આભારી છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેજસ્વી વિદ્યાર્થીઓએ, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નાના બાળકોએ પણ જે ઉત્સાહભેર ભાગ લીધો છે તેમને પણ ધન્યવાદ. અને આવા પ્રોગ્રામ હર સાલ થાય અને હર સાલ થતા રહે તેવી શુભેચ્છા. સ્વાર્થની આ દુનિયામાં પરમાર્થનું કામ કરવું અઘરું છે, પણ સ્વાર્થ વગર કાર્ય કરવું સમાજ સેવાનું એ એક ચડિયાતો પરમાર્થ કહેવાય, જે ઉક્તિ આપણે આજે સચોટ થતી હોય એવું લાગે છે. સમાજના આગેવાનો નિઃસ્વાર્થ ભાવે જે સેવાઓ આપે છે તેઓને હું બિરદાવું છું. વધુમાં શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, તેમાંથી દરેક વિભાગમાંથી કોઈને કોઈ સભ્યને આપણે મોકલવાના છે. તે હેતુથી આપણે પ્રાંતિજ વિભાગમાં પણ 7મી જાન્યુઆરીએ 7/1/2024ના રોજ ક્રિકેટનું આયોજન કરેલું છે અને તેમાં આયોજકો ભાગ લે અને તેમાંથી આપણા પ્રાંતિજના પ્રતિનિધિ પણ સારું એવું પ્રતિનિધિત્વનો